તો આજથી 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. આગામી દિવસોમાં પડનારો વરસાદ રાજ્યમાં 65% વરસાદને આવરી લેશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. જોકે રાહતની વાત તો એ છે કે આ રાઉન્ડમાં અતિવૃષ્ટિ થાય અને મોટું નુકસાન થાય તેવો વરસાદ નહીં પડે. 3 સપ્ટેમ્બરથી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે. જોકે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી. મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડની અંદર આપણે જોવા નહીં મળે. દક્ષિણ ગુજરાતનું રાજપીપળા, સુરત, અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એકંદરે સારા એવા વરસાદો નોંધાશે. લગભગ 4 થી લઈને 6 ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, કપડવંજ, આણંદ, નડિયાદ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા 2-3 દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે. ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આજે 3 તારીખથી લઈ અને 6 તારીખ સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ ઓલઓવર આ વરસાદની શક્યતા સારી રહેશે. એમાં પણ ખાસ કરીને પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા છે એ સારી રહે ને ત્યાં પણ 4 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં પણ એકંદરે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદ જોવા મળશે. પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અમુક વિસ્તારો એવા છે કે જેમાં આ વરસાદનો સારો એવો લાભ મળી શકે કે જેની અંદર કચ્છનું રાપર હોય અથવા તો સૌરાષ્ટ્રનું મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ વિસ્તારો છે કે એને સારો એવો વરસાદનો લાભ મળી શકે. તો આપ જુઓ, હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ક્યાં કેટલો વરસાદ રહેશે, શું પરિસ્થિતિ રહેશે. કારણ કે 3 જેટલી જે સિસ્ટમ છે એક્ટિવેટ થઈ છે ને હવે આ સિસ્ટમ છે એ કયા કયા વિસ્તારો છે, કયા કયા જિલ્લાઓ છે તેને ગમરોડ